નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે અત્યારે જે વિડીયો મેં ચાલુ કર્યો છે ને, બહાર એટલો સરસ વરસાદ જામ્યો છે કે શું વાત કરો તમે. હવે આજના સારા અત્યારના એન્વાયરમેન્ટમાં મેં બહુ સરસ એક ટોપિક લીધો છે કે જો તમે એક એવા ટ્રેડર હોય કે તમને ઇન્ટ્રાડે કરવું હોય તમારે સ્ટોકમાં, અત્યારે ઓપ્શનની વાત નથી કરતો, નિફ્ટી બેંક નિફ્ટીની વાત નથી કરતો, પણ તમે એક એવા ટ્રેડર છો કે જેનો ઇન્ટરેસ્ટ વધારે છે કે ભાઈ મારે સ્ટોકમાંથી ઇન્ટ્રાડે કરી અને પૈસા કમાવા છે, અથવા તો ઘણી બધી વખત નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણને સારી મૂવમેન્ટ ન મળતી હોય, પણ આપણને એવું થાય કે યાર આના કરતા અમુક સ્ટોકમાં આપણે ટ્રેડિંગ કરી લઈએ તો આપણો ટાઈમ બી વેસ્ટ ન થાય અને પૈસા બી મળે. પણ આમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન હોય, હજી રિયાલિટીની ખબર ન પડતી હોય, તો આ એક વિડીયો તમને માસ્ટર બનાવી દેશે કે ઇન્ટ્રાડેમાંથી પૈસા કેમ કમાવા. હવે આ વિડીયોનો ટોપિક મેં શું કામ સિલેક્ટ કર્યો ખબર છે? તમે આજે અત્યારે મારું વોટ્સઅપ ચેક કરો ને, મને દિવસના કમસે કમ 5-7 એવા મેસેજ આવે કે સર ઇન્ટ્રાડેમાં સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરાય, ઇન્ટ્રાડેની પેટર્ન તો કેવી હોય, ઇન્ટ્રાડેમાં સ્ટોપ લોસ આવે અમને, સર આમ કરી નાખીએ તેમ કરી નાખીએ, મેં આ વિડીયો જોઈ લીધો, મેં આ કોર્સ કરી નાખ્યો આમ. જો તમારે જ્યારે સ્ટોક માર્કેટમાં કોઈ પણ ફિલ્ડમાં પૈસા બનાવવા હોય ને, ચાહે પછી એ સ્ટોકને લઈ લ્યો, ચાહે પછી નિફ્ટી બેંક નિફ્ટી લઈ લ્યો, પોઝિશનલ ટ્રેડિંગ લઈ લ્યો, ગમે તે લઈ લ્યો, વસ્તુ એકદમ સિસ્ટમેટિક ફોલો કરો ને તો બહુ સિમ્પલ છે. પછી એવું જરૂરી નથી કે તમે 500 સેમિનાર અટેન્ડ કરતા આવો, 500 કોર્સ અટેન્ડ કરતા આવો, 5000 વિડીયો જોઈ લ્યો. તો એવી તો યાર હજારો સ્ટ્રેટેજી છે, એવી તો હજારો ટેકનિકલ નુસખાઓ છે. હું ધારું તો રોજની એવી એક સ્ટ્રેટેજીને એક એવું ઇન્ડિકેટર ઉપર એવું કંઈક લોજિક મૂકી દઉં કે આજથી 10 વર્ષ સુધી મારી યુટ્યુબ ચેનલ ચાલ્યા કરે. પણ હું એક ટ્રેડર છું અને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી હંમેશા એ હોય છે કે હું સાચું કહું અને સરળ રીતે કહું, ભલે થોડું કડવું લાગે પણ મજા આવે તમને અને તમારી લાઈફમાં તમે પૈસા બનાવો. તો શરૂઆત કરીએ. માની લ્યો કે કોઈ મારી પાસે આવે છે, એમ કે છે કે સર આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં તો ટ્રેડ કરીએ છીએ, પણ આપણે સાથે સાથે ઇન્ટ્રાડેમાં સ્ટોકમાં બી ટ્રેડ કરવું છે, બરોબર? તો હું એને કઈ રીતે શીખવાડું, બરોબર છે? અને એકદમ સિમ્પલ અને સિસ્ટમેટિક તરીકે કઈ રીતે એને ટ્રેડિંગ કરવાનું કહી એ રીતે હું તમને કહું છું. જો સૌથી પહેલા તમારી પાસે ઇન્ટ્રાડેમાં એક સિસ્ટમ હોવી જોઈએ. જે માણસ પાસે સિસ્ટમ છે એ માણસ જીતી જશે, જે માણસ પાસે સિસ્ટમ નથી એ 24 કલાક યુટ્યુબના વિડીયો જોશે, 500 યુટ્યુબ ચેનલ ફોલો કરશે, વોટ્સઅપ ચેનલ ફોલો કરશે, આ બધું કર કરશે. સિસ્ટમ એટલે શું? સૌથી પહેલા આપણી પાસે નિફ્ટી 50માં 50 સ્ટોક છે. આ નિફ્ટી 50 વિશે હું કેમ બોલું છું? નિફ્ટી 50 વિશે એટલા માટે બોલું છું કે એમાં જે 50 સ્ટોક છે એ ઘણા બધા હાઈલી રિલાયબલ સ્ટોક છે, એક સારા સ્ટોક છે કે જેમાં લિક્વિડિટી અને વોલ્યુમ હોય. આપણે એવા સ્ટોક જોઈએ કે જેમાંથી આપણે કંઈક વોલ્યુમ હોય, લિક્વિડિટી હોય, ઇન્ટરેસ્ટિંગ મૂવમેન્ટ આવતી હોય. હા, નિફ્ટી 50 સિવાય અમુક સ્ટોકમાં આપણે ટ્રેડ કરી શકીએ, પણ ઇનિશિયલ લેવલ ઉપર નિફ્ટી 50ના 50 સ્ટોક આપણા માટે બહુ સારા છે. હવે આ 50 સ્ટોકમાંથી તમને ગમતા હોય એવા 5 કે 7 સ્ટોક અલગ રાખી લ્યો, બરોબર છે? તમને ગમે ને એવા, કે ભાઈ કોઈ રિલાયન્સ, SBI, ICICI, તમને જે ગમતું હોય એ, બરોબર, એવા 5-7 સ્ટોક અલગ રાખો. એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે રોજની આ 7 સ્ટોક સુધીનું જ આપણે રિસર્ચ કરવાનું છે, બીજું નહીં, બરોબર છે? પછી બીજી વસ્તુ કે એક કે બે એવી પેટર્ન શોધી કાઢો કેન્ડલ સ્ટીકની કે જે પેટર્ન ઉપર તમને ટ્રેડ લેવામાં ફાવે અને તમારો કોન્ફિડન્સ હોય. હવે તમને એવું થશે કે સર આ તો બહુ બધું થિયોરિટિકલ વાત કરો છો. તમે હમણાં 2-3 દિવસ પહેલાનો જ મારો એક વિડીયો આ ગુજરાતી ચેનલમાં જોઈ લ્યો, મેં એક બહુ વસ્તુ શીખવાડેલી છે કે ભાઈ કોઈ પણ એક સ્ટોકમાંથી પૈસા લાખો રૂપિયા કેમ કમાવા, અને એ વિડીયોની અંદર મેં ઇન્ડસઇન્ડ બેંકનું એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ લ્યો. તમે ધારો ને તો અમુક કોમન પેટર્ન દરેક સ્ટોકમાં દેખાશે, અથવા તો સ્ટોક સ્પેસિફિક પેટર્ન હશે. જેમ કે માનો કે મારી પાસે એક પેટર્ન હોય કે ભાઈ આવી રીતના કેન્ડલ સ્ટિક બ્રેકઆઉટ કરે ને તો હું બાય સાઇડ ટ્રેડ લઈશ. તો એક પેટર્ન રિલાયબલ હોય ને તો મારા જે 7 સ્ટોક છે ને એમાંથી કોઈને કોઈ એકાદ સ્ટોકમાં મને મળી લે, બરોબર? એને કોમન પેટર્ન કહેવાય, જે કોઈ બી સ્ટોકમાં લાગુ પડે. અને ઘણી એવી સ્પેસિફિક પેટર્ન હોય કે જે ભાઈ જે રિલાયન્સમાં લાગુ પડે, કે જે ICICIમાં લાગુ પડે, કે જે SECમાં લાગુ પડે, એઝ એન એક્ઝામ્પલ, બરોબર? તો મારો એ વિડીયો ખાસ જોજો, ઇન્ડસઇન્ડ બેંક વાળો. મેઇન વિડીયોનું ટાઇટલ એ છે કે એક સ્ટોકમાંથી લાખો કેમ બનાવો, બરોબર? તો એવી તમે અમુક શાંતિથી એકાદ બે પેટર્ન ગોતી લ્યો ને તો તમારે ખાલી દિવસના એ જ જોવાનું કે ભાઈ મારા 7 સ્ટોકમાંથી કંઈ પેટર્ન મળે છે. જો પેટર્ન મળે તો ટ્રેડ કરો, પેટર્ન ન મળે તો ટ્રેડ ન કરો. અને કોઈને કોઈ સ્ટોકમાં કંઈક ને કંઈક મળી જશે, અને ન મળે તો એ કંઈ નહીં, મળશે ત્યારે પૈસા આપણે કમાઈ લઈશું, બરોબર છે? બીજી વસ્તુ, આમાં એવું થાય કે સર ચાર્ટ કેમ વાંચવા, ઘણા બધાની ઇક્વેશન હશે.
મારો વિડીયો 3-4 દિવસ પહેલાનો એક ઓર વિડીયો જોઈ લ્યો મારો, કે ચાર્ટ વાંચીને લાખો કમાતા શીખો. આ વસ્તુ મેં આપેલી છે. આ બંને વિડીયોની લિંક આ યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ, એ તમે જોઈ લેજો. ન મળે તો મને વોટ્સઅપે કરજો. બરોબર, ચાર્ટ કેમ વાંચવા? માન લો કે મારે ઇન્ટ્રાડે કરતા હોય, તમને ખબર પડી કે અચ્છા સર મારા 5-7 સ્ટોક છે, ઓકે હવે મારે જોવાનું શું સર? તો એ જે ચાર્ટ વાંચવાનું હોય ને, કે કઈ રીતે સ્ટોક ક્લોઝ થાય છે, ઓપન થાય છે, બધું મેં શીખવાડેલું છે વિડીયોમાં છે. બરોબર છે, એટલે તમને આમ થોડી ખબર પડવા માંડે કે ચલો મારી પાસે એકાદ બે પેટર્ન આવી ગઈ. હવે જે પેટર્ન આપણને દેખાય તેના ઉપર આપણે ટ્રેડ કરવું પડે. બરોબર, તો ટ્રેડ કરવામાં એક નાનકડી, બહુ નાનકડી જ વસ્તુ છે, પણ બહુ મોટો ઇમ્પેક્ટ છે. શું ધ્યાન રાખવાનું? કે હું કોઈ પણ ટ્રેડ લઉં છું અને જો હું ખોટો પડું અને જો મારો સ્ટોપ લોસ હિટ થાય તો મારા કેટલા પૈસા જવા જોઈએ? તો ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ એવું ડિસાઇડ કરે કે 500 રૂપિયા, અને માન લ્યો કે એ દિવસના 3 ટ્રેડ લે 3, તો 500 500 500 એટલે એનું દિવસનું મહત્તમ નુકસાન એ ખોટો પડે તો 1500 રૂપિયા, એ ફિક્સ છે. બરોબર, હવે એવું તો નથી કે 3 અલગ અલગ ટ્રેડ લે છે, ત્રણેયમાં એ ખોટો પડવાનો છે, પણ હા, જ્યારે તમે ખોટા પડો તો તમારા હાથમાંથી કેટલા જવાય? 500. એ પ્રમાણે તમે સ્ટોપ લોસ ડિસાઇડ કરો કે ભાઈ ICICI બેંકમાં આટલો સ્ટોપ લોસ, SBIમાં આટલો સ્ટોપ લોસ. અને તમારો એક બહુ મોટો ક્વેશ્ચન હશે કે સર એવી રીતના સ્ટોપ લોસ ડિસાઇડ કરવા જઈએ તો માની લો કે કોઈ સ્ટોક છે 500 એ ચાલે છે અને મારે 480 સ્ટોપ લોસ મૂકવો છે, કોઈ સ્ટોક 900 એ ચાલે છે અને મારે 870 સ્ટોપ લોસ મૂકવો છે, કે પેટર્ન પ્રમાણે ઉપર નીચે કરવું છે, તો હું કઈ રીતે કરું? જો મારો ફિક્સ સ્ટોપ લોસ 500 જ કે 1000 રૂપિયા હોય તો આ બધામાં જો બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે સ્ટોપ લોસના બેઝ ઉપર ક્વોન્ટિટી ઉપર નીચે કરવી પડશે. સ્ટોપ લોસ ને કોમ્પ્રોમાઇઝ ન કરે કે ચલો આ કેન્ડલ નીચે આવે હું સ્ટોપ લોસ બુક કરી લઈશ. ખબર પડી ગઈ, ઘણી વાર 20 પોઈન્ટ નો સ્ટોપ લોસ હોય, ઘણી વાર 4 પોઈન્ટ નો હોય, ઘણી વાર એનાથી વધારે હોય, કઈ વાંધો નહીં, પણ એના બેઝ ઉપર તમે આમ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટરમાં ગણી લો. તો કોઈ વાર તમને એમ થાય કે અરે યાર મારે 80 ક્વોન્ટિટી જ લેવાની, કોઈ વાર એમ થાય 150 ક્વોન્ટિટી લેવાની, કોઈ વાર એમ થાય 400 ક્વોન્ટિટી લેવાની, કોઈ વાર એમ થાય કે 30 ક્વોન્ટિટી લેવાની. એટલે તમારે ફેરબદલ ક્વોન્ટિટીમાં કરવાની, સ્ટોપ લોસમાં નહીં. સમજાણું? તમારે ડિવાઈડ બાય 500 કરતા આવડે એટલે ત્યાં તમારો સ્ટોપ લોસ આવી જવો જોઈએ. આપણે 500 થી વધારે સ્ટોપ લોસ નથી નાખવું કોઈની કેપિટલ પ્રમાણે, કોઈ એમ કે 1000 2000 રૂપિયા. બરોબર, અને પછી તમે ડિસાઇડ કરો કે તમારો પ્રોફિટ કેટલો લેવો છે તમારી પેટર્નમાં, કે ભાઈ 500 નો લોસ છે તો 1000 નો પ્રોફિટ લેવો છે, 1500 નો, એ તમારી ઉપર છે. પણ હું પ્રોફિટને એટલું મહત્વ નથી આપતો જેટલો હું સ્ટોપ લોસને આપું છું. કારણ કે જો ખોટા પડશો તો તમારો હું ટ્રેડ ચેક કરું તો કોઈ માણસની કેપિટલ એમ કે ભાઈ હું જ્યારે જ્યારે ખોટો પડું છું ત્યારે ત્યારે 2000 લોસ થાય છે. બરોબર, ઓટોમેટિક એ માણસ પ્રોફિટમાં આવી જશે. કા તો કે એને લોસ છે ને એ ફિક્સ કરી નાખ્યો. બરોબર છે, અને તમે એવી જ એકાદ બે પેટર્ન સિલેક્ટ કરો કે જેમાં પ્રોફિટ થવાના બહુ વધારે ચાન્સીસ હોય. ઇન્ડસઇન્ડ બેંકનું એક્ઝામ્પલ જોઈ લ્યો, અમુક મારા નિફ્ટી બેંક નિફ્ટીના વિડીયો જોતા હોય તો અમુક વખત મેં એવું બી શીખવાડેલું છે કે ભાઈ આ પેટર્ન ખાસ એક કે બે મહિનામાં એક કે બે વાર જ આવશે, પણ એકદમ હાઈ પ્રોબેબિલિટી હોય કે એમાં SLB હિટ ન થાય. બરોબર, તો તમે પેલા સ્ટોક ફાઇન્ડ આઉટ કરી લીધા કે ભાઈ મારા ફેવરેટ સ્ટોક 5-7 સ્ટોક છે. પછી તમે પેટર્ન ફાઇન્ડ આઉટ કરી, આવી પેટર્ન આવે તો જ આપણે ટ્રેડ કરશું, પછી આપણે ટ્રેડ નહીં કરીએ. ઓકે, પછી તમે તમારો એક ફિક્સ સ્ટોપ લોસ કરી નાખો કે 500 1000 1500 જો તમે ખોટા પડો તો. અને પછી તમે પ્રોફિટ બુકિંગ ઉપર ડિસાઇડ કરો કે ભાઈ 1:1 નો પ્રોફિટ બુક કરવું છે કે 1:2માં હું એક્ઝિટ કરી નાખીશ કે 1:3માં, એ બધું તમારા ઉપર છે. અને બીજું લાસ્ટ વસ્તુ કે અમુક વખત જ્યારે તમને થોડી થોડી એક્સપર્ટાઇઝ આવે અમુક સ્ટોકમાં અમુક પેટર્નમાં, તો એકદમ કરેજ લઈને સારી ક્વોન્ટિટીથી ટ્રેડ કરતા શીખો કે એ જે તમારું પ્રોફિટ હોય ને એ એમ કહેવાય કે મહિનામાં 2 ટ્રેડ મળી જશે ને તોય હું બહુ મોટો પ્રોફિટ કરી નાખીશ. આપણે હંમેશા સ્માર્ટ બની અને એવું શીખવાનું કે ભાઈ કોઈ આપણને એવું સેટઅપ મળે છે કે જ્યાં લોસ થવાના ચાન્સીસ બહુ ઓછા પણ પ્રોફિટ થવાના ચાન્સીસ બહુ વધારે. તો આમાં હું કંઈ ખોટું નથી કહેતો, ઘણી બધી વખત એવી પેટર્ન હોય કે જેમાં તમે આમ જોવા જાઓ ને તો લોસ એમ હોય કે ભાઈ 20 જ પોઈન્ટ નો લોસ છે ભાઈ, કારણ કે આ કેન્ડલ બ્રેક થશે તો મારે તો સ્ટોપ લોસ બુક કરીને નીકળી જવાનું છે. બરોબર, પણ જો એ સ્ટોપ લોસ હિટ ટ્રિગર નહીં કરે તો મને ઓછામાં ઓછા 50-60 પોઈન્ટ તો દઈને જશે. તો એ બધી પેટર્ન ઘણા બધા આપણને સ્ટોકમાં મળે. એના માટે મારે કંઈ 1000 વિડીયો બનાવવાની જરૂર નથી કે સ્પૂન ફિટિંગ કરવાની જરૂર નથી. તમે એક મેં તમને ઇન્ડસઇન્ડ બેંકના વિડીયોમાં શીખવાડ્યું ને એવી રીતના તમે આમ SBIનો સ્ટોક લઈને બેસો, SBI લાઈફનો સ્ટોક લઈને બેઠો, ICICIનો સ્ટોક લઈને બેસો અને તમે આમ જુઓ કે ક્યારે ક્યારે માર્કેટ કન્ટિન્યુઅસલી ઉપર જાય છે કે નીચે જાય છે, શું એમાંથી મને કંઈ પેટર્ન મળે છે અને એમાં એવું કંઈ એસ્ટાબ્લિશ થાય છે કે ભાઈ હું ટ્રેડ લેવા ઈચ્છતો હોય બાય સાઈડનો, તો દર વખતે આ પેટર્નમાં સ્ટોપ લોસ કેટલો છે? આપણને ખબર પડે કે ભાઈ વધીને આમાં તો 20-25 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, વધારે નથી, પણ આપીને જાય છે હંમેશા 60-70-80-100-150 પોઈન્ટ.
તો એવી પેટર્ન સિલેક્ટ કરી લ્યો અને અમુક વાર મહિનામાં એક કે બે ટ્રેડ એવા લ્યો પણ એટલા બિંદાસ તરીકેથી લ્યો કે તમને ખબર હોય કે મારે જાશે તો 20-25 પોઈન્ટ જ જશે, પણ આવશે તો બહુ વધારે આવશે. અને એમાં એવી પેટર્ન મળી જાય છે કે જેમાં સ્ટોપ લોસે હિટ નથી થતા, કાં તો બહુ રેર કેસીસમાં સ્ટોપ લોસ હિટ થાય છે. બરાબર, એટલે આ બધી વસ્તુ હું થિયોરેટિકલ નથી કહેતો, મેં આ પહેલા ઘણા વિડીયો બનાવીને આ બધું વસ્તુ મેં સમજાવી દીધી છે કે ચાર્ટ કેમ વાંચવું, કેન્ડલસ્ટિકના સિક્રેટ બી મેં શેર કરેલા છે, એક સ્ટોકમાંથી પૈસા કઈ રીતે બનાવવા. 100 વાતની એક વાત, તમે હજારો વિડીયો જોશો, હજારો સેમિનારમાં જોશો, તેમાં કંઈ તમને નવું નથી મળવાનું, તમારી લાઈફ ચેન્જ નથી થવાની. હું શું કહું છું, એક સિસ્ટમ બનાવો, એ સિસ્ટમ ફોલો કરો, લોસ તમારો ફિક્સ રાખો, અમુક સ્ટોકમાં અમુક પેટર્ન ઉપર જ ટ્રેડ કરો. બાકી ભલે ને એક દિવસમાં કોઈ સ્ટોક 200 રૂપિયા બી વધી જતો, કંઈ વાંધો નહીં. આપણી પેટર્ન નહોતી, આપણને કંઈ ખબર જ નહોતી પડતી કે એમાં કઈ રીતનો બ્રેકઆઉટ થવાનો છે, તો શું કરવા, આપણે ટ્રેડ લેવાનું નથી, લેવું આપણે ટ્રેડ, જવા દઉં, વાંધો નહીં. ભલે નહીં 500 રૂપિયા એક દિવસમાં ઉપર વયો જતો, આપણે શાંતિથી બેસવાનું, આપણી પેટર્ન આપણું લોજિક આવે છે ત્યારે આપણે ટ્રેડ કરવાનું, બાકી આપણે ટ્રેડ નહીં કરવાનું. બરોબર છે, અને અમુક વાર હિંમત રાખીને બહુ સારા એવા ટ્રેડ લેવાની કોશિશ કરો. તમે જ્યાં સુધી તમારી એક સિસ્ટમ બનાવી અને ટ્રેડ નહીં લ્યો ને, ત્યાં સુધી તમને તમારી મિસ્ટેક ખબર નહીં પડે, ત્યાં સુધી તમને પ્રોફિટ લોસમાં કંઈ ખબર નહીં પડે, ત્યાં સુધી તમારું પોતાનું બિહેવિયર અને તમારી પોતાની જે અમુક સાયકોલોજીકલ માનસિક જે ચેલેન્જ છે એ તમને જ નહીં ખબર પડે. બરાબર, તમારી વીકનેસ અને સ્ટ્રેન્થ, પછી તમે 500 સેમિનારમાં જાઓ કે 5000 યુટ્યુબ ચેનલને ફોલો કરો કે 10000 ટેલિગ્રામ ચેનલને ફોલો કરો, પણ એમાંથી તમને નોલેજ મળશે. અને ટ્રેડિંગ એક આખી એક્સપિરિયન્સની ગેમ છે, એક આખી એક મેન્ટલ ગેમ છે. તમે જ્યાં સુધી સિસ્ટમ બનાવીને ફોલો નહીં કરો ત્યાં ખબર નહીં પડે. હવે કોઈ માણસે આ સિસ્ટમ બનાવી લીધી, એમાં ટ્રેડ કરવા માંડ્યો, તો ધીરે ધીરે એ સિસ્ટમની સારી ખરાબ વસ્તુ એને ખબર પડવા માંડશે, કે કયા સ્ટોકમાં વધારે મજા આવે છે, કયા સ્ટોકમાં સારી પેટર્ન મળે છે, કયા સ્ટોકમાં વધારે ટાઈમ પાસ થાય છે, કયો સ્ટોક વધારે રિસ્કી છે, કઈ પેટર્નમાં વધારે સ્ટોપ લોસ થઈ જાય છે તો એ પેટર્નને જવા દો, કયા સ્ટોકમાં સ્ટોપ લોસ વધારે થાય છે તો એને જવા દો, કઈ અમુક પેટર્ન છે કે જેમાં ખબર જ છે કે યાર સ્ટોપ લોસ હિટ નહીં થાય ને બહુ મજા આવી જશે મૂવમેન્ટ, તો એમાં 4-5 ગણી ક્વોન્ટિટી ટ્રેડ કરી નાખો અને પછી જે પ્રોફિટ થાય તો કેટલો મજા આવશે તમને, સ્ટોક માર્કેટમાં કોન્ફિડન્સ આવી જશે અને ઘરમાં રૂપિયા આવવાના શરૂ થઈ જશે. આ રીતે ઇન્ટ્રાડે કરાય. અને વધારે કોમ્પ્લેક્સ તમે લોકો બનાવવામાં, મને રોજના એટલા ક્વેશ્ચન ને વોટ્સઅપ મેસેજીસ આવતા હોય કે લોકોનું માઇન્ડ જ ક્લિયર નથી, એક સ્ટ્રેટેજી ઉપરથી બીજી સ્ટ્રેટેજી, એક યુટ્યુબ ચેનલ ઉપરથી બીજી યુટ્યુબ ચેનલ, એક સેમિનારમાંથી એક તમે આખું વર્ષ ટ્રાવેલ કરો ટ્રેનમાં ને પ્લેનમાં, 500 લોકોના સેમિનારમાં જશો કે તમે ગમે કરશો ને, ટ્રેડિંગ તમને એક્સપિરિયન્સથી જ ખબર પડશે, તમારી પોતાની મેન્ટલ વીકનેસ પ્લસ માઇનસ પોઈન્ટથી જ ખબર પડશે. તમે એક સિસ્ટમ બનાવી અને ચાલવા માંડો, આપમેળે 2-3 મહિનામાં તમારી પાસે અમુક એવી બધા ઇન્સાઇટ આવી જશે કે જે ઇન્સાઇટ કોઈની પાસે નહીં હોય. કે શું, પછી તમારી પાસે એવી સિસ્ટમ હશે કે તમે પોતે જ કહેશો કે નહીં આ પેટર્નમાં આ સ્ટોકમાં ટ્રેડ કરાય અને આ પેટર્નમાં આ સ્ટોકમાં ટ્રેડ ન કરાય. આવું બધી વસ્તુ તમને ખબર પડવા મળશે. કેમ ખબર ન પડે, કેવો જોઈ માણ, રોકેટ સાયન્સ હોય, રોકેટ સાયન્સ જેટલું અઘરું નથી ભાઈ, એને તમે વ્યવસ્થિત રીતે ફોલો કરો તો એમાંય તમને ખબર પડી જાય એમ. પણ દિમાગ ક્લિયર રાખો, તમે લોકો સિસ્ટમ ફોલો કરો તો પૈસા બનશે, 1 ગણા નહીં 100 ગણા પૈસા બનશે, એની હું તમને ગેરંટી આપું છું. જાતા જતા એકાદ બે વસ્તુ બહુ સરસ ટીપ આપી દઉં તમને, કે અમુક સ્ટોક હોય ને, અમુક સ્ટોક એમાં તમે ખાસ જોજો, આમ રિસર્ચ કરવા બેસો ને ટ્રેડિંગ વ્યૂના ચાર્ટમાં, તો અમુક સ્ટોક ખાલી બાઇંગ માટે જ બહુ સારા હોય અને અમુક સ્ટોક ઘણી વાર શોર્ટિંગ માટે જ સારા હોય. હવે આવું કેમ છે વી ડોન્ટ નો, પણ ઘણી વખત મારી સાથે એવું થયું છે કે હું અમુક સ્ટોકમાં છે ને બાય સાઇડના જ હું ટ્રેડ લઉં અને અમુક સ્ટોકમાં હું સેલ સાઇડના ટ્રેડ લઉં. કારણ કે અમુક સ્ટોકમાં હું જ્યારે બાય સાઇડના ટ્રેડ લઉં ને તો એવો સ્ટોક ભાગે મારી પેટર્ન પ્રમાણે, એ હાથમાં ન આવે. પણ એ જ પેટર્ન, એ જ વસ્તુ બીજા કોઈ સ્ટોકમાં ફોલો કરવા જાઉં તો ત્યાં એટલી મજા નથી આવતી. અને અમુક સ્ટોકમાં હું સેલ શોર્ટ સેલ કરીને કરવા જાઉં તો પાણીની જે ભાગે પૈસા આપણને બનાવી દે, પણ એ જ વસ્તુ બીજામાં જ કરવા જાઉં તો એમાં મજા નથી આવતી. એટલે એ બી તમને મળશે ઘણી વાર કે અમુક સ્ટોક બાઇંગ માટે બહુ સરસ હોય, અમુક સ્ટોક સેલિંગ માટે બહુ સરસ હોય. તો આવી 3-4 વસ્તુ તમે શોધી કાઢો અને તમને બહુ મજા આવશે. અને પોતાનું શોધેલું છે ને કોઈ ક્યારેય લઈ નહીં શકે. બરાબર, ઇન્ટ્રાડે કરો, સ્ટોકમાં કરો, 5-7 સ્ટોક ફાઇન્ડ આઉટ કરી લ્યો, લોસ તમારો ફિક્સ કરો, અમુક કોમન પેટર્ન, અમુક સ્પેસિફિક પેટર્ન શોધી લ્યો, બાઇંગ અને સેલિંગ વાળા સ્ટોક શોધવાનો હોય તો એ બી શોધી લ્યો, ટ્રેડ કરવાનું ચાલુ કરો. ભલે નાની નાની ક્વોન્ટિટી, આપણે ડાયરેક્ટ જીતી નથી જવાનું, ડાયરેક્ટ મારે મહિનાના 50,000 ના 5 લાખ જોઈએ છે એમ નહીં. શાંતિથી પહેલા ટેસ્ટ કરો, બધું પ્રોફિટનું મોં છોડી દો, પહેલા પોતાની જાતને ટેસ્ટ કરો. આ જ લોકો નથી કરતા, પહેલા તમે જંગમાં, વોરમાં જાઓ, યુદ્ધમાં, તો પોતાની જાતને ટેસ્ટ તો કરો,
બરોબર, અમુક ઠોકરો લાગશે, અમુક ઘાવ અને ઇન્જરી થશે ત્યારે ખબર પડશે કે બેટલ ફિલ્ડમાં શું કરવાનું હોય. આ બધી ઘાવ અને ઇન્જરી ખાવી નથી અને એડવાન્સ એડવાન્સ લર્ન કરી અને મોટા મોટા સપના જોવે છે એવું નહીં. નાની નાની ક્વોન્ટિટીથી મિસ્ટેક્સ કરો, એક્સપ્લોર કરો, ટેન્શન ન લ્યો, એન્જોય કરો, પછી ક્વોન્ટિટી વધારતા જાઓ. જેમ જેમ એક્સપિરિયન્સ થાય, જેમ જેમ મિસ્ટેકને ફિગર આઉટ કરતા જાય, એક પાથ ફોલો કરો ને, તો હું તમને 100% ગેરંટી આપું છું કે પૈસા બનશે. પૈસા કેમ નહીં બને તમે એનું મને રીઝન આપો. મેં તમને ઘણા બધા વિડીયોમાં ઘણી બધી પેટર્ન ને સ્ટ્રેટેજી કીધી છે અને મારા પાસે એવા ઘણા ટ્રેડરના એક્ઝામ્પલ છે કે જે લોકો ખોટા ટ્રેક ઉપર હતા અને મેં એને સાચા ટ્રેક ઉપર લાવી દીધા. તો તમને કોણ રોકી રહ્યું છે? બરોબર છે, વિડીયો અહીંયા એન્ડ કરું છું. મને આ વિડીયોનો ખાસ ફીડબેક આપજો. ગીવ અપ ન કરતા સિમ્પલ સિસ્ટમ ફોલો કરીને આગળ વધવા માંડજો. ખાલી વિડીયો જોઈને તમારી લાઈફનો ટાઈમ વેસ્ટ ન કરતા. બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. જો તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય, જો તમારે ઓપ્શન ટ્રેડિંગમાં જીતવું હોય, ઇન્કમ અર્ન કરવી હોય, એમાંથી વેલ્થ બિલ્ડ કરવી હોય અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય, લોકોની ટિપ્સથી કંટાળી ગયા હોય, લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય, તમારે જેન્યુઇન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે. આપણે એક ઇનિશિયેટિવ લીધો છે. આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર. આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટિપ્સ પ્રોવાઈડ નથી કરતા, ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવીને શો ઓફ નથી કરતા. બટ હા, આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે. તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે, આજથી 3 મહિના, 6 મહિના, 12 મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે, તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં, પ્રાઇસ એક્શનમાં, નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં, ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના, માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં. કોઈ ટિપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી. તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં, કમેન્ટ સેક્શનમાં, મારી વેબસાઇટમાંથી મળી જશે. અને આ ચેનલની ફીસ એકદમ રિઝનેબલ છે કે એક નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે. તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો.